प्रधानमंत्री नरेन्द्र मोदी बे दिवसीय जापान की यात्रा में छे त्यारे आ समिट में सहभागी बनेला अन्य देशना प्रतिनिधिओए पण भारतनी समृद्ध संस्कृतिनुं प्रतिनिधित्व करनारने उपहार आपी अने भारतीय परंपरागत कलाने प्रोत्साहित करवानुं कार्य कर्युं हतुं। मे 2022 માં કવાડ સમિટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિવસીય જાપાન યાત્રા દરમિયાન આ સમિટમાં સહભાગી બનેલા અન્ય દેશોના પ્રતિનિધિઓએ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરનાર ઉપહાર આપીને ભારતીય પરંપરાગત કળાને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કર્યું હતું। તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની એક સાંજી કળા પેનલ, જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને રોગન પેઇન્ટિંગ કરેલું એક બોક્સ અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝને એક ગોંડ કલા પેઇન્ટિંગ ભેટમાં આપી હતી। આના પરથી પ્રેરણા લઈને IDTના વિદ્યાર્થીઓએ ફેશન અને કાપડ ઉદ્યોગમાં સસ્ટેનેબિલિટી વિષય પર આધારિત ફેશન શો ફેસ્ટ નોવા 2022 માટે ભારતીય કળાઓના રૂપોને પ્રોત્સાહન મળે તે માટે વિભિન્ન કળાઓ પર આધારિત કલેક્શન ડિઝાઇન કર્યા છે। વિદ્યાર્થીઓએ સસ્ટેનેબલ સામગ્રીઓનો ઉપયોગ કરીને વિભિન્ન ભારતીય કળાઓને કપડા પર રિક્રિએટ કરી છે। આ માટે મંત્રાલયના ડોક્ટર રાયચુરકર અને એમજી પરેખ કે જેઓ સસ્ટેનેબલ ટેક્સટાઇલ પર સંશોધન કરી રહ્યા છે તેઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 15 થીમ હતી જેમાં 150થી વધારે ફેશન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ઝુરી મેમ્બર નીતિ સિંધલ, રજત સુરી, પ્રેરણા ગુપ્તા, ચંદ્રકલા સનાફ ઉપસ્થિત રહ્યા હતા અને આ શોની કોરિયોગ્રાફી કેયુર દેસાઈ દ્વારા કરવામાં આવી હતી। ફેશન શોની સાથે સાથે સસ્ટેનેબિલિટી પર એક કન્કલેવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં IDFL અર્કરોમાં દેવન સુપર ક્રિટિકલ, GBM ફેબ્રિક, રિલાયન્સ જેવી કંપનીના પ્રતિનિધિએ પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો। મહિન્દ્રા તરફથી પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલા, ડિરેક્ટર શ્રી રાયચુરકર તથા શ્રી એમજી પરીખે ચર્ચામાં ભાગ લઈ મંત્રાની સસ્ટેનેબિલિટી પર સંશોધન તથા અન્ય પ્રવૃત્તિ પર પ્રકાશ પાડ્યો હતો। અંકિતા ગોયલ, ડાયરેક્ટર ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી, એન્ડ આજ કા જો હમારા શો થા વો પૂરા કા પૂરા સસ્ટેનેબિલિટી કે ઉપર શો થા જિસમે ઇન્ડસ્ટ્રી કે દિગ્ગજોને યહાં પર એક કોન્ક્લેવ કિયા ઓર સસ્ટેનેબિલિટી કી નીડ કો ઓર હમે સસ્ટેનેબિલિટી કે ઉપર શિફ્ટ ક્યું કરના ચાહિયે ઉસકે બારે મે ડિસ્કશન કિયા। ભારત કી ટેક્સટાઇલ કમિશનર રૂપ રાશી જી ભી વો ફિઝિકલી તો પ્રેઝન્ટ યહાં નહીં હો પાએ લેકિન ઓનલાઈન ઉન્હોને હમારા પૂરા સપોર્ટ કિયા ઓર ઉન્હોને અપને વિચાર ભી ઇસ પે વ્યક્ત કિયે। इस फैशन शो में हम लोगों ने पूरा ध्यान दिया कि हम किस तरीके से सस्टेनेबल गारमेंट्स स्टेज पर लेकर आ सकते हैं, लोगों के बीच लेकर आ सकते हैं और इसमें हमने काफ़ी हमारी जो भारत की कलाएं हैं जिसमें से एक मुख्य है सांझी आर्ट, उसको हमने गारमेंट्स में प्रस्तुत किया। अभी हाल ही में हेमा मालिनी जी ने अपने संसद में इस बात की मांग रखी थी कि मथुरा की जो सांझी आर्ट है उसको बढ़ावा देने के लिए टेक्सटाइल मिनिस्टर से उन्होंने मांग की थी कि हम क्या कर सकते हैं। तो उसी उद्देश्य को पूरा करने के लिए हमारे IDT के जो डिज़ाइनर स्टूडेंट्स हैं उन्होंने सांझी आर्ट की कला को लेकर अपना पूरा कलेक्शन रेडी किया और यहाँ के लिए इंडस्ट्री के लोगों के लिए एक नई राह दिखाई। राहुल मकवाना, JTV न्यूज़, सूरत।